દેવશયની એકાદશી નિમિત્તે હિલસા માછલી માટે જાણીતા ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા પરંપરાગત નર્મદા મૈયાનું શ્રદ્ધાભેર પૂજન અર્ચન દુગ્ધાભિષેક સાથે ચુંદડી અર્પણ કરી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો માછીમાર્મ ભરૂચ જિલ્લામાં વસતા માછીમાર સમાજ માટે નર્મદા અને દેવપોઢી અગિયારસનું અનન્ય મહાત્મય રહેલું છે દેવપોઢી અગિયારસના પાવન દિન નિમિત્તે ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા ઉલ્લાસ અને શ્રદ્ધાભર્યા માહોલમાં ભજન કીર્તન તથા નૌકાવિહાર કરી મા નર્મદાની પૂજા અર્ચના દુગ્ધાભિષેક અને ચંદડી અર્પણ કરવાના કાર્યક્રમનું વર્ષોની પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માછીમાર સમાજમાં અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાના દર્શન

શ્રદ્ધાભર્યા માહોલ વચ્ચે યોજાયેલ પરંપરાગત ધાર્મિક કાર્યક્રમમાં માછીમાર સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનોએ ઉપસ્થિત રહી મા નર્મદાની પરિવારની ક્ષેમ કુશળતા તેમજ સિઝન સારી જાય તે માટેની પ્રાર્થના કરી હતી આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને શરૂઆત ધંધાના શરૂઆત માટે આ દેવપોઢી અગિયારસના દિવસથી મા નર્મદાને પૂજા અર્ચન કરી એકસો મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલા પાર સુધી દુર્ધાભિષેક કરીને મા નર્મદાને પ્રાર્થના કરે છે કે હે મા નર્મદા અમારા માછી લોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરી ને એમાં આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ ધંધાની શરૂઆતમાં માછીમારો ભાડભૂત અને ભરૂચ વેજલપુર એવા ઓછામાં ઓછા વીસ હજાર માછીમારો આ ધંધા પર નિર્ભર છે એના ધરવા દ્વારા એના માટે આ લોકો પોતાનું આખા વર્ષની રોજગારી માટે બોટ લઈને એક અઠવાડિયા સુધી નદીની અંદર રહે છે અને તેમાં ખાવા પીવાનું બધી સગવડ હોય અને તેમાં જ પૂરી રાત દિવસ એ ફિશિંગ કરી એક અઠવાડિયા પછી ઘરે આવી અને પોતાના ધંધાની જે આવક છે તે રડી લે છે એવી રીતે ચાર મહિના સુધી આ રીતે રોજિંદો એ લોકોનો પ્રકાર હોય છે અને પૂરા વર્ષ માટેની એ લોકો રોજગારી પ્રાપ્ત કરે છે મારું નામ સુનિલકુમાર રાજેશભાઈ માછી છે હાલમાં ભારભૂટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ હાલ દેવપૂર્ણ એકાદશીનો દિવસ છે અને આજે માછીમારો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં માછીમારો નર્મદા નદીની અંદર દૂધાભિષેક કરી તથા ચુંદરી ઓઢાવીને આ જ વખતે એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાડી માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરી અને પોતાના ધંધાનો પ્રારંભ કરે છે અને આગલા દિવસે ભજન સંધ્યા હોય છે જ્યાં ભજન રાખવામાં આવે છે માતાજીની પૂજા કરવામાં આવે છે અને ચુંદરી ઓઢાવી તથા દૂધાભિષેક કરીને સિઝનનો પ્રારન થાય છે અહીંયા નર્મદા નદીની અંદર હિલસા માછલી જે અલગ જ પ્રકારની માછલી હોય છે અને જે નર્મદા નદીના મીઠા પાણી તથા ખારા પાણીમાં ઉત્પન્ન થાય છે અને એ જ માછલી પક પકડીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે અને આખા વર્ષની જે મહેનતાણું છે એ આ ચોમાસામાં મળી રહે એવી રીતે પ્રાર્થના કરીને એ લોકો મારાજીને પૂજા અર્ચન કરીને સિઝનનો પ્રારંભ કરે છે